की जय। आनंद कलारे श्रीकृष्ण नीचे हाथ हम खासा कर प्रक्षालिए बाड़की मत खासा कर बच्चे नहीं बच्चे गोविंद ये अस्त प्रक्षालित समस्त जगतां त्रिगुणापि दोषेण ज्ञायसे हरिहरादिभिरप्य दीरणेन तृप्तिं प्रयान्ति सकलेषु मुखेषु દેવતાની પૂજન કરતા પહેલા આજ્ઞા લેવી પડે શ્રીફળ લેવું પડે બરાબર અને ઉપર નોટ ને તો ભાઈ નરેન્દ્રભાઈ ને ઘરેથી હવેલી નું તો આપણે ચોખા મૂકે આજુબાજુ બરાબર ખબર છે હવે શેર થઈ ગયા વોટ્સઅપ પર બધા મેસેજ કરી દેજે હવે આવી જજો ભાઈ એટલે તમે કોઈ મોકલી દેજે બરાબર તો ગજવામાં જે કઈ નોટ હોય એની પર પધરાવો તમે ભણ્યો છે ને અને પાસા પગે લાગી રાખવાનું તમારે સૌથી પહેલું જે લાલ કપડા પર સ્થાપન છે નરેન્દ્રભાઈ એ ગણપતિ મહારાજ બરાબર પછી બીજું જે સ્થાપન છે એ જગત નું બીજ સ્વરૂપ છે શું છે જગત નું બીજ કોણ લક્ષ્મી અને નારાયણ બરાબર પછી અહીંયા જે છે સ્થાપન એ કળશ દેવતા નું સ્થાપન છે ખ્યાલ આવ્યો તમને કળશ લક્ષ્મી નારાયણ માંથી અને પૂર્ણ અવતાર છે કૃષ્ણ કનૈયા લાલ કી જય બરાબર ગોવર્ધન સર્વ કાર્યેષુ સર્વદા ઓ માયા દેવી સર્વ ભૂતેષુ લક્ષ્મી રૂપેણ સૌસ્થિતા નમસ્તે 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 નમો નમઃ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुदेशं विश्वाधारं गगनसुषं मेघवर्णं शान्ति शान्तिर्भवतु બધા દેવતાઓ જે દેવતાઓનું નામ બોલે બધા દેવતાઓ તમારે નામ બોલે નમસ્કાર કરી લેવાના વગેરા શ્રીમદ મહાગણાધિપતિ નમોમા લક્ષ્મીનાથ કાર્યાર્થ મમ મમ સકલ સકલ મનોરથ મનોરથ સિદ્ધયે સુસિદ્ધયે નમસ્કારાં સંબોધયામિ નમસ્કરોમિ ચમચી પાછી મૂકી દો બાળકી પગે લાવો ગાય માતા ગાવો મમા કરતા સંતો ગાવો મેં સંતોષ કૃષ્ણ કૃષ્ણ શ્રીમદ ભગવત કથા તમારો અંતરે શાસ્ત્ર કલ્યુગે કલી પ્રસંચરણે
ભૂર લોકે ભારત ખંડે ચાંબુદીપે આર્યા વર્તા અંતર્ગત બ્રહ્મા વિવર્ત કદેશે કન્યાકુમારિકા નામે ક્ષેત્રે મહી નર્મદેય કાર્તુસિષ્ટા શષ્ટાયામ દિવસો હો શષ્ટી દિવસો હો ભૌમ વાસરંતાયામ ગ્રહણગણ વિશેષેન વિશિષ્ટાયામ શુભ પુણ્ય કૃતિ અર્થમ અર્થમ તથાચ તથાચ હરિદાસ હરિદાસ અર્થમ અદ્ય અદ્ય દિનાદિ દિનાદિ સપ્ત સપ્ત દિન દિન સાધ્ય સાધ્ય શ્રીમદ શ્રીમદ ભાગવત ભાગવત સપ્તાહ સપ્તાહ જ્ઞાન યજ્ઞ કૃષ્ણ શ્રી કૃષ્ણ ચંદ્ર ચંદ્ર પૂર્ણ પૂર્ણ કૃપા કૃપા દ્રષ્ટિ દ્રષ્ટિ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ અહમ અહમ કરિષ્યે પાન પર ઝાડુ મૂકી દેવમ ધાર્યમાન દેવી પવિત્રમ ગુરુ ચાસન માતા વંદન કરી કંકુણે એકલા પુષ્પ ધરતી માતાએ વંદન કરી ચડાવી દેવાનું તમારે ઉમેર મહાપુર માનંદાય વરાહાય નમઃ સકલ ભુજાર્ધગન ભાગ પુષ્પાણી સંબોધયામિ નમસ્કરોમિ સમુદ્ર વસને હે દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શ ક્ષમસ્વમી નામાર્થ ચોખાપી ત્રણવાર તાલી પાડવાની બેન દાહ ત્રય કુરિયાત ઉદકોપા સ્પર્શ પવિત્ર પવિત્ર હો વા સર્વાવસ્થાંગ દુઃખ યસ્મરે પુનરીકાક્ષમ સ્વાહ્ય અભ્યંતર સર્વત્રમ સુચિહિ પુનરીકાક્ષ પ્રાતુ સર્વત્રમ સુચિહિ અસ્મિન કલશે કરુણમ સાંગમ પરિવારમ સાધુસુખમ વિપ્રદંદાધ્યોચારી બોહમ પૂજયામિ વેદમ પૂજયામિ પશ્ચિમે સામવેદાય નમઃ વેદમ પૂજયામિ ઉત્તર અથર્વવેદાય નમઃ વેદમ પૂજયામિ મધ્ય ગંધમ સમર્પયામિ અંતકમ ગુણા છાટાના કોચંદનમ છાટાના ગંધમ સંપૂજયામિ ચોખા ચોખા બેદાળા પધરાઈ આપવાના મોટી બેન તમારે અક્ષતાનિમ સમર્પયામિ કુલની પાકડી કરીને પધરાઈ દેવાની એક તમારે ઋતુકાલોદ્ભવાની વિધ પુષ્પાણી સંપૂજયામિ નમસ્કરોમિ નરે તમારે મમ વરુણાયનમ 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 મૃણાયનમ 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 મોર મેદ્યસ્તવાર અભિમંત્ર પૂજા દ્રવ્યે સ્વાત્માનમ સંબોધનમ મહાપડાઈ જવાન તમારે પગે લાગવાનું તમારે કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સ્મા તમારે દિવસ દેવતાઈ નમો નમઃ સકલ પૂજાર્થ ગંધાર્થ પુષ્પાણી સંબોધયામિ આકાશમ શૂન્ય પ્રોધેય સદા સવિતુ મંડલ મધ્ય વર્તે નારાયણ સરસ્યાંતર સન્નિવિષ્ટ ઉરવાન મગલ કુંડ નયનમ યોગી વિદ્યા ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ તમારે ગણપતિ આગળ ચડાવો તમારે લક્ષ્મીનારાયણ આગળ ચડાવવાના આવય દેવીભ્યો નમો નમઃ દેવાનાં મૈત્રાવરણ નિર્મિતા શાંતે કરો મૈત્રામંડલી દેવતૈ સહા ભગવાન સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવતઃ હરિભેદાન ચોખલી લેવાન ભગવાનને બેસવા માટે સંબોધયામિ નમસ્કરોમિ દેવ સ્નાનપીઠે નિધાય ભગવાનને સ્નાનપીઠ પર બિરાજમાન કરી દો લાવી પાન આપી દો પાછી ભગવાન આપણે ભાવથી જળ ચડાવીએ છીએ કે ભગવાનને તરસ મારે આચ મનીય જલમ સમર્પયામિ હવે ભગવાનને સ્નાન કરતા હોય ભાવનાથી જળ ચડાવો કાવેરી જલમ સંપૂજયામિ નમસ્કરોમિ પંચામૃતની વાણકી આપી દેવાની તમારે સુનિલ મહારાજ ચૈવ મધુચા શર્કરાયુધમ પયોનાદિ કૃષ્ણ ચૈવ મધુચા શર્કરાયુધમ પંચામૃતમ માયાનીતમ સ્નાન શ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતા
રાખો માજો અંજન તારા બાલ માજો આની સંબોધ્ય આમી નમસ્કરોમી બીજો અભિ ગુલાબ સુંદર હરદર પુષ્પ અને છાણી આપવા મારે અભિલે આમ અભિલે આયુ દેખરા દેવી વર્ધનમ વૈ પ્રભો મયા નિતાનિ પૂજાર્થમ પૂજાર્થમ પુષ્પ મારી કામ સંબોધ્ય આમી સમર્પયામી નમસ્કરોમી બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય दानाय स्वाहा ओम समानाय स्वाहा भगे लागो ब्रह्मणे नमः एक चमची भरे जाडू की आप मध्य आचमनी जलम समर्पयामि हरि बार भोग लगाओ प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा इदानीं सर्व वस्तु नाम सर्व कार्यासु सोम संपूर्ण कलशो येन पादं तत् कलशो परि चार दिशा में कलश ने चार चलला तो यहां पर निमित्त मारे चलला करो दक्षिण यजुर्वेदाय नमः पश्चिम में साम वेदाय नमः उत्तर अथर्ववेदाय नमः अनेक चार लोग कलश ने તમારા કપાળે આમી તો શાસ્ત્રી સ્થાપિત પુરતઃ તેન મે સફલા પ્રાપ્તિ ભવેત્.
જન્મની જન્મની હ જન્મની જન્મની પર ડાબા હાથમાં લઈ લો તમે ચમચી નો જો માતા ચમિતા તમેવા તમેવા બંધુ ચતકા તમેવા તમેવા વિદ્યા રવિનામ તમેવા તમેવા સર્વમ મમ દેવ દેવ કાય વાચા મનસ ઇન્દ્રિયવા બુદ્ધાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરો રુદ્રાય પશુપતયે કર્ણાયામા અવલિતા રૌદ્રાન ભૂરૂપાઃ જે કઈ પાણી આવ્યું માથા પર લગાવી Thank you.
હવે એમથી ભય જ જાણું તમ થોડી બોલો જી શુકદેવજી મહારાજ કી જય બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય એલા સમાચાર આજ ઉદઘાટન Thank you.
Bolo shi go varadan
અને નિવેદ્યમ નિવેદયામી ભાગવતજી પાસે કાજીનો ભોગ મૂક્યો છે, ફળ મૂક્યો છે, ભોગ લગાડવા આવી છે. એમ પ્રાણાય સ્વાહા, એમ અપાનાય સ્વાહા, એમ જ્ઞાનાય સ્વાહા, એમ જ્ઞાનાય સ્વાહા, એમ સમાનાય સ્વાહા, તે લાગો બ્રહ્મણી નો મધ્ય ધર્મ સમર્પયામી ફરી વાર ભોગ લગાડો. એમ પ્રાણાય સ્વાહા, એમ અપાનાય સ્વાહા, એમ જ્ઞાનાય સ્વાહા, એમ ઉદાનાય સ્વાહા, એમ સમાનાય સ્વાહા, તે લાગો બ્રહ્મણી મૂળમૌત્રા પૂષણ વસ્ત્ર પ્રક્ષાલમ પ્રક્ષાલમ સદંત્ય આય ચ મની ઉદગમ નમસ્કારાં સંપૂજ્યામી નમસ્કરોમિ ઉપવાસારાર્થે ભોગ બધા
મારો પડ્યો ઉપર એક મારો પાડ લેજો બુદ્ધિ ઉગ્યો પૂરો મારો પડ્યો નથી ખાલી આ મામ પડી મારો પડ્યો તમે ઉપાડી જઈ તમે ઉપર એ ગમે છે આવી જાય એટલે મારી અંદર તમે ઉપર પડ્યો Shara.
ભાગવત અને એમના ધર્મપત્ની નૈનાબેન નરેન્દ્રભાઈ શાહ હરિદ્વારની ગંગામાં હરિદ્વારની ગંગા દ્વારા ભગીરથ રાજાના પિતૃઓનો ઉદ્ધાર થયો. આ જ્ઞાન ગંગામાં સ્નાન દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો સત્સંગ છે. માને કે ઠાકોરજીની બહુ કૃપા છે તો મેં કીધું તમને ક્યાંથી ખબર પડી તમારી પણ ઠાકોરજીની બહુ કૃપા છે. મને કે ધંધો ફર્સ્ટ ક્લાસ ચાલે, બેંકમાં 50 લાખ મૂકી દીધા અને બાબલાની ગેર બાબલો પણ આવી. તો મેં કહું તો તમારા પર ઠાકોરજીની કૃપા નથી. પુષ્ટિ પુરુષોત્તમ કૃપા કરે ત્યારે સંપત્તિ નથી. પુષ્ટિ પુરુષોત્તમ કૃપા કરે ત્યારે સંતતિ પણ નથી આપતા. સંપત્તિ મળવી એ પ્રભુની કૃપા નથી. ઠાકોરજી કૃપા કરે ત્યારે સંપત્તિ આપતા નથી, સંપત્તિ લઈ જાય. મહારાજા બલિ ઉપર કૃપા કરી તો એને સંપત્તિ આપી નથી, એની બધી સંપત્તિ લઈ જાય. બધા અનર્થનું મૂળ અર્થ છે. જેટલા બી અનર્થ છે એ બધા અર્થમાંથી પેદા થયા. પ્રભુ કૃપા કરે તને સંતતિ પણ નથી આપતા. ઠાકોરજી કૃપા કરે ત્યારે સત્સંગતિ આપે. ઠાકોરજી કૃપા કરે ત્યારે સત્સંગ આપે. આજે આપણા બધા ઉપર શ્રી દ્વારકાધીશ પ્રભુની અસીમ કૃપા થઈ છે કે 8 દિવસ માટે આપણને આ સત્સંગનો લાભ. અને એમાં પણ આ 8 દિવસ આપણે શેનો સત્સંગ કરવાના, તો કે શ્રીમદ ભાગવત. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એક બહુ સરસ વાત લખી છે કે 2 ચરણ આધ્યાત્મિક છે અને ઠાકોરજીના 2 ચરણ આદિભૌતિક છે. 2 આદિદૈવિક ચરણાર્વિંદ, 2 આધ્યાત્મિક ચરણાર્વિંદ, 2 આદિભૌતિક ચરણાર્વિંદ. આમ ઠાકોરજીના 6 ચરણ છે. તમે કહેશો આદિદૈવિક ચરણાર્વિંદ કોને કહેવાય? તો ઠાકોરજીના આદિદૈવિક ચરણાર્વિંદનું વર્ણન ગોપીગીતમાં ગોપીજનોએ કર્યું છે. ગોપીગીતમાં ગોપીજનોએ જે ચરણનું વર્ણન કર્યું એ ઠાકોરજીના આદિદૈવિક ચરણાર્વિંદ છે. પ્રણત દેહી
આ શ્લોકમાં ગોપીજનોએ ઠાકોરજીને વિનંતી કરી છે કે આપના ચરણ અમારા હૃદય પર પડ્યા. તો જે ચરણ વૃંદાવનમાં ગાયોની પાછળ દોડે છે, જેની માગણી વ્રજભક્તો કરે છે, તે ચરણ પ્રભુ આપ અમારા હૃદય પર પડે. 2018માં એ ચરણ આપણને સુલભ નથી. ગોપીજનો જેવો આપણો અધિકાર નથી. શ્રી ગોપીજનો શુદ્ધ પુષ્ટિજી વગાડે, એમના જેવો આપણો અધિકાર નથી કે એ ચરણ આપણને પ્રાપ્ત થાય. મહાપ્રભુજી કહે છે, ઠાકોરજીના બીજા બે ચરણારવિંદ એ આધ્યાત્મિક ચરણારવિંદ છે. જ્ઞાન અને ભક્તિ એ ઠાકોરજીના આધ્યાત્મિક ચરણ, અને ઠાકોરજીના બીજા બે ચરણારવિંદ એ સત્સંગ અને શ્રીમદ ભાગવત છે. મહાપ્રભુજી સત્સંગ અને શ્રીમદ ભાગવતને ઠાકોરજીના આધિભૌતિક ચરણારવિંદ માને છે. સત્સંગ અને શ્રીમદ ભાગવત એ ઠાકોરજીના બે આધિભૌતિક ચરણારવિંદ છે. 2018માં આપણને આ બે ચરણ સુલભ છે, સત્સંગ અને શ્રીમદ ભાગવત, જે ઠાકોરજીના બે આધિભૌતિક ચરણારવિંદ છે. એ ચરણારવિંદ આજની તારીખે આપણને બધાને સુલભ છે. આપણે 8 દિવસ સત્સંગ કરવાના, પણ શેનો સત્સંગ કરવાના? શ્રીમદ ભાગવત. સત્સંગ અને શ્રીમદ ભાગવત એ તો ઠાકોરજીના બે આધિભૌતિક ચરણારવિંદ છે. તો આ 8 દિવસ આપણે ઠાકોરજીના આ આધિભૌતિક ચરણારવિંદનો આશ્રય કરવાનો છે. પણ ભાગવતજીનો 12મો સ્કંદ, એનું નામ છે આશ્રય લીલા. તો આપણે આ 8 દિવસ ઠાકોરજીના બંને આધિભૌતિક ચરણારવિંદનો આશ્રય કરવાનો. શ્રીમદ ભાગવત મહાપુરાણ, ભાગવતજીની આગળ શ્રીમદ શબ્દ લાગે છે. એટલું ભાગવતમાં બોલાય, શું કહેવાય? શ્રીમદ ભાગવત. શ્રીમદ શબ્દ સંસ્કૃત છે. શ્રીમદનો અર્થ થાય સુંદર. આ ભાગવત કેવું છે? તો કે સુંદર છે. પણ વૈષ્ણવોને આ ભાગવત સુંદર કેમ લાગે છે? તો કે એમાં શ્યામ સુંદરની વાતો આવે છે, એટલે વૈષ્ણવોને આ ભાગવત સુંદર લાગે છે. શ્રીમદ ભાગવત, ભાઈ ભાગવત શબ્દનો અર્થ શું થાય? ઘણા બધા ભાગવત કથામાં જાય, પણ એમને ભાગવત શબ્દનો અર્થ જ ખબર ના હોય. એમને પૂછો, તમે ભાગવતમાં શું આવ્યું? તો કહે છે, ભાગવતમાં ભાગવત આવે, હાથી ઘોડા થોડાવાના હોય. તમે એને પૂછો કે ભાગવતમાં શું આવ્યું, એને કશું યાદ જ ના હોય. એટલે પછી આવું કે ભાગવતમાં ભાગવત જ આવે, બીજી બી હાથી ઘોડા થોડાવાના. દેખો, વલ્લભાચાર્ય મહાપ્રભુજી ભાગવત શબ્દનો અર્થ શું કરે? શ્રી વલ્લભે ભાગવત શબ્દનો અર્થ શું કર્યો? આટલો સુંદર અર્થ કોઈએ કર્યો નથી.
महाप्रभु जी के जे भगवान एव ही फलम भागवत शिवल्लभ के से जे ग्रंथ नु फल भगवान छे एने केवाय भागवत भगवान एव ही फलम भागवतम अर्थ महाप्रभु जी करेलो जे ग्रंथ नु फल साक्षात ठाकुर जी छे એને કહેવાય ભાઈ તમે ભાગવતજીનો આશ્રય કરશો તમને છેવટે શું મળશે ભગવાન મળશે તમે ભાગવતી જીધેલા માર્ગ પર ચાલશો તો છેવટે તમને શું મળશે ભગવાન મળશે જે ગ્રંથનું ફળ ભગવાન છે એને કહેવાય ભાગવત જે ગ્રંથનું ફળ ઠાકોરજી છે પરીક્ષિત રાજાએ ભાગવત કથા સાંભળી છેવટે એમને શું મળ્યું ભગવાન મળ્યા ધંધુકારીએ ભાગવત કથા સાંભળી અને છેવટે શું મળ્યું ભગવાન મળ્યા બસ જે ગ્રંથનું ફળ ભગવાન છે એને કહેવાય ભાગવત આ વલ્લભાચાર્ય મહાપ્રભુએ કર્યો બહુ સુંદર ભાગવત શબ્દનો એક અર્થ એવો પણ કર્યો જે ગ્રંથમાં ત્રણ ભની ચર્ચા થતી હોય એને કહેવાય ભાગવત પહેલો ભ એટલે ભગવાન બીજો ભ એટલે ભક્તિ અને ત્રીજો ભ એટલે ભક્તો જે ગ્રંથમાં ભગવાન ભક્તિ અને ભગવાનના ભક્તોની ચર્ચા થઈ હોય એ ગ્રંથને કહેવાય ભાગવત જે ગ્રંથમાં ત્રણ ભની ચર્ચા થઈ હોય એને કહેવાય ભાગવત આ ભાગવતમાં ભગવાનની વાતો આવે છે આ ભાગવતમાં ભગવાનના ભક્તોની વાતો આવે છે ક્યારેક રાજા અંબરીશની કથા આવશે ક્યારેક ભક્ત ધ્રુવની કથા આવશે ક્યારેક ભક્ત પ્રહલાદની કથા આવશે જ્યાં ભગવાન ભગવાનના ભક્તો અને ત્રીજો ભય એટલે ભક્તિ જે ગ્રંથમાં ભક્તિની ચર્ચા થઈ હોય એ ગ્રંથને કહેવાય ભાગવત શબ્દનો એક અર્થ મહાપ્રભુજી એવો પણ કર્યો છે ભગવતા ઉદિતમ ભગવતા પ્રોક્તમ ભાગવતમ જે ભગવાન દ્વારા કહેવાયેલું છે એને કહેવાય ભાગવત ભગવતા પ્રોક્તમ ભગવતા ઉદિતમ ઇતિ ભાગવત કા સાગર થઈ જાય એમ ઓરિજિનલ ભાગવત ખાલી ચાર શ્લોકમાં જ છે પણ એ ચતુશ્લોકી ભાગવત વ્યાસજી પાસે આવ્યું તો ગંગા સાગર બની ગઈ એને ચતુશ્લોકી ભાગવત 18,000 શ્લોકનો સાગર બની ગયો આદિ નારાયણે ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપ્યું સૌથી પહેલા બ્રહ્માજીએ ચતુશ્લોકી ભાગવત એમના દીકરા દેવર્ષિ નારદને આપ્યું નારદજીએ ચતુશ્લોકી ભાગવત મહર્ષિ વેદ વ્યાસને આપ્યું વ્યાસજીએ ચાર શ્લોકનો 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યો જે વિસ્તાર કરે એને સંસ્કૃતમાં વ્યાસ કહેવાય એમને ચાર શ્લોકનો 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યો એટલે એમનું નામ પડી ગયું વ્યાસ સંસ્કૃતમાં જે ટૂંકાવાનું કામ કરે એને સમાસ કહેવાય અને વિસ્તાર કરે એને સંસ્કૃતમાં વ્યાસ કહેવાય તેમનું નામ વ્યાસ કેમ પડ્યું એમને ચાર શ્લોકવાળું ભાગવત એનો 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યો ત્યારથી એમનું નામ પડી ગયું વ્યાસ વ્યાસજીએ 18,000 શ્લોકવાળું ભાગવત એમના દીકરા શુકદેવજીને આપ્યું શુકદેવજી 18,000 શ્લોકવાળું ભાગવત સૌથી પહેલા મહારાજા પરીક્ષિતને સંભળાવ્યું અને શુકદેવજીના મુખથી એ 18,000 શ્લોકવાળું ભાગવત શૌનક મુનિએ સાંભળ્યું
અને સુદ પુરાણી સાંભળી અને સુદ પુરાણી એ નૈમિષારણ્યમાં આવી એ 18,000 શ્લોક વાળું ભાગવત શૌનક મુનિને સંભળાવ્યું એ જ ભાગવત અત્યારે હું તમને સંભળાવી રહ્યો છું. આ ભાગવતજીની પરંપરા છે, ભગવતા પ્રોક્તમ. આ ભાગવત ઠાકોરજીના શ્રીમુખમાંથી પ્રગટેલું છે. ભાગવત એ પ્રભુની પ્રસાદી વાણી છે, એટલે વૈષ્ણવોને વારંવાર આ ભાગવત સાંભળવું જોઈએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ. ભાગવતજી પુરાણ નથી, વરાહ પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, આ બધા પુરાણ. ભાગવતજી મહાપુરાણ. બધા પુરાણોમાં ભાગવતજી મહાન છે, માટે મહાપુરાણ. 18 પુરાણ છે તો બધા પુરાણોમાં ભાગવતજી મહાન છે, માટે મહાપુરાણ. બધા પુરાણોનો સાર એ શ્રીમદ ભાગવત. ભાઈ એટલા બધા ગ્રંથો છે, હું તો ઘણી વાર લાઇબ્રેરીમાં જોઉં તો મને ચક્કર આવવા લાગે કે આટલા બધા પુસ્તકો કયા જન્મમાં વાંચવા. જિંદગી બહુ ટૂંકી છે, ટૂંકી છે. ૧૦૮ ઉપનિષદ છે, 4 વેદ છે, બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યક ગ્રંથો છે, કેટલા સ્મૃતિ ગ્રંથો છે. આપણે ક્યારે વાંચો? લોકો પાસે ટાઈમ ક્યાં છે? સમય તો છે, પણ તારક મહેતાના ઊંધા ચશ્મા જોવામાં એ સમય બધો પૂરો. આ દયા, આ જેઠો અને બબીતા એવા ઘરમાં ઘૂસ્યા છે કે એમાંથી નવરા પડીએ તો આ બધા ગ્રંથો વાંચીએ. વ્યાસજી જાણતા હતા કે 2018માં લોકો પાસે આ બધા ગ્રંથો વાંચવાનો સમય હશે નહીં. એટલે વ્યાસજીએ શું કર્યું? આ બધા ગ્રંથોનો સાર શ્રીમદ ભાગવતમાં ભરી દીધો. કે ભાઈ 2018માં બધા ગ્રંથો વાંચવાનો સમય ન મળે તો એકલું ભાગવત વાંચો, એકલું ભાગવત સાંભળો. વેદ, ઉપનિષદ, ગીતા, મહાભારત, રામાયણ, ભાગવત સાંભળ્યું. હવે તમારે બીજું કંઈ સાંભળવાનું બાકી રહેતું નથી. શ્રીમદ ભાગવતનું આટલું બધું મહત્વ કેમ છે? એ સકલ શાસ્ત્રોનો સાર છે. મને મહાપ્રભુજી સુબોધનીજી લખ્યા તો ભાગવતજી ઉપર જ લખ્યા, બીજા કોઈ પુરાણ પણ સુબોધનીજીને લખ્યા. કારણ ભાગવત એ સકલ શાસ્ત્રોનો સાર છે, એટલે વલ્લભે ભાગવતને જેટલું મહત્વ આપ્યું એટલું બીજા ગ્રંથોને મહત્વ આપ્યું. સુબોધનીજી લખ્યા પણ ભાગવતજી. ભાગવત એ કૃષ્ણ છે અને ભાગવતજી ઉપર મહાપ્રભુજીના જે સુબોધનીજી છે એ સ્વામીજી છે. ભાગવતજી એ કૃષ્ણ છે, ભાગવતજી ઉપર શ્રી વલ્લભના સુબોધનીજી છે એ સ્વામીજી છે. પુષ્ટિ માર્ગમાં યુગલ સ્વરૂપનો મહિમા છે. પુષ્ટિ માર્ગમાં એકલા ઠાકોરજીનો ને યુગલ સ્વરૂપનો મહિમા છે. ભલે ઠાકોરજીની બાજુમાં સ્વામીજી ના બિરાજે, પણ ઠાકોરજીમાં સ્વામીજી છે જ. આ દ્વારિકાધીશ પ્રભુના 4 હાથ છે.
એમાં બે હાથ ઠાકોરજીના છે અને બે હાથ સ્વામી દ્વારિકાધીશ પ્રભુના જે ચાર હાથ છે તો ઠાકોરજીમાં સ્વામી જે સદાય બિરાજે છે આ ચારે ચાર હાથ ઠાકોરજીના નથી એમાં બે હસ્ત ઠાકોરજીના છે અને બે હસ્ત સ્વામીજીના છે પુષ્ટિમાર્ગમાં અમુક સ્વરૂપો બે હાથ વાળા છે અમુક સ્વરૂપો ચાર હાથ વાળા છે શ્રીનાથજી બાબા બે હાથ વાળા છે તો ઠાકોરજી જ્યાં બે હાથ વાળા છે ત્યાં ઠાકોરજીના તો બે હાથ પ્રગટ છે અને સ્વામીજીના બે હાથ અપ્રગટ છે જ્યાં ઠાકોરજી